નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમત ન્યૂઝ અને હું છું દેવજી. એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. બનાસકાંઠા વિધાનસભા સીટ ઉપર ભાજપની ગૌરવ જનસંપર્ક યાત્રાનો પ્રારંભ. મંત્રી હરિભાઈ ચૌધરીએ ડીસાના માલગઢથી યાત્રાનો કરાવ્યો પ્રારંભ. ગુજરાત વિધાનસભા ચૂંટણી વીવીપીએટ દ્વારા યોજાશે. ડીસા ઉપરાંત કચેરીમાં રાજકીય પક્ષોના કાર્યકરોની હાજરીમાં વીવીપીએટનું નિદર્શન. પાલનપુરના માનસરોવરમાંથી અજાણ્યા ઈસમની લાશ મળતા ચકચાર. લાશને પીએમ માટે મોકલી પોલીસે હાથ ધરી તપાસ. અમીરગઢ ચેકપોસ્ટ પરથી ગાડીમાંથી 5 લાખ રૂપિયા ઝડપાયા. પંજાબના ભટિંડાના 4 લોકોની પોલીસે હાથ ધરી પૂછતાછ. હવે સમાચાર જોઈએ વિસ્તારથી. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યમાં ચૂંટણીનો માહોલ વેગ પકડી રહ્યો છે. મુખ્ય બે રાજકીય પક્ષોએ મતદારોને રીઝવવા અને વોટ બેંક અંકે કરવા કમર કસી છે, જેમાં ખાસ કરીને સત્તાધારી ભાજપે રાજ્યમાં કરેલા વિકાસના કામોથી લોકોને અવગત કરવા અંતર્ગત વિવિધ વિધાનસભા મતવિસ્તારોમાં ગૌરવ સંપર્ક અભિયાન શરૂ કર્યું છે, જેના ભાગરૂપે બનાસકાંઠાના વડગામ વિધાનસભા બેઠકમાં સમાવિષ્ટ મજાદરમાં આવેલ લક્ષ્મીપુરા પરામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સંપર્ક અભિયાન યોજાયું, જેમાં ભાજપના બળવંતસિંહ રાજપૂત સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા અને આ વિસ્તારના લોકોનો સંપર્ક કરી ભાજપે ગુજરાતમાં કરેલા વિકાસના કામોથી માહિતગાર કર્યા. ભાજપ વિકાસના મુદ્દા પર આગામી ચૂંટણી લડી રહી હોવાથી આ વિસ્તારના લોકોએ પણ ચૂંટણીમાં ખાતરી આપી અને ગુજરાતમાં 150 બેઠકોમાં 1 બેઠક વડગામ વિધાનસભાની મોકલવાની ખાતરી પણ આપી છે. પરંતુ લોકશાહીના મહાઉત્સવમાં મતદારોનો મત કળવો ઘણો જ મુશ્કેલ છે. સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં બૂથ બૂથ ઉપર જઈને તમામ આગેવાનશ્રીઓ એક બૂથ ઉપર જાય, લોકો પાસે જઈને ગુજરાતમાં જે કામ કર્યા છે એ લોકો સુધી પહોંચાડે એ માટેનો એક કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યો છે. એના ભાગરૂપે વડનગરની અંદર અરે વડગામની અંદર લક્ષ્મીપુરા એક પરું છે, મજાદર ગામનું એક લક્ષ્મીપુરા પરું છે, એ પરાની અંદર અમે બધા આવ્યા છીએ. દરેક લોકોનો અમે સંપર્ક કર્યો છે, લોકોને મળ્યા છીએ અને સરકારે જે કામ કર્યા છે એમને બતાવ્યા છે અને લોકોએ આ બધું જોઈને સાંભળીને અને એમની પાસે જે માહિતી હતી એ બદલ એમણે ગામના તમામ લોકોએ ભેગા થઈને ખાતરી આપી છે કે આવનાર સમયમાં અમારું પરું અમારું ગામ ભારતીય જનતા પાર્ટીના સાથે રહેશે અને 150માં વડગામમાં 1 સીટ અમે જીતીને મોકલીશું એની આજે ખાતરી થઈ છે. આજે વાતનો આનંદ છે કે ભારતીય જનતા પાર્ટીએ વિકાસના કામો ઠેર ઠેર જે કર્યા છે એ પ્રત્યક્ષ રૂપે આજે મેં પણ પ્રત્યક્ષ અનુભવ્યા છે. વાત કરીએ પાલનપુરની, તો પાલનપુરના માનસરોવરમાંથી એક અજાણ્યા ઈસમની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. લાશ તળાવમાં તરતી જોવા મળતા ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા. બાદમાં પોલીસને જાણ કરાતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી અજાણ્યા મૃતક ઈસમની લાશને પાલનપુર સિવિલમાં પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આશરે 40 વર્ષની ઉંમરના અજાણ્યા ઈસમની હજુ સુધી કોઈ ઓળખવિધિ થઈ શકી નથી, પરંતુ તેને કયા કારણોસર આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ આત્મહત્યા કે હત્યા તે અંગે લોકોમાં અનેક તર્ક વિતર્ક ઉઠ્યા છે. બનાસકાંઠાના અમીરગઢમાં ચેકપોસ્ટ પરથી ગાડીમાંથી 5 લાખ રૂપિયા ઝડપ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસ વાહન ચેકિંગ દરમિયાન ગાડીમાંથી 5 લાખ રૂપિયા ઝડપ્યા હતા. પંજાબના ભટિંડામાંથી આબુ રોડ માર્બલ લેવા આવ્યા હતા, પરંતુ માર્બલ પસંદ ના પડતા લોકો પાલનપુર જઈ રહ્યા હતા. તે દરમિયાન અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ગાડીમાંથી 5 લાખ રૂપિયા ઝડપી ગાડીમાં સવાર 5 લોકોની સઘન પૂછતાછ હાથ ધરી છે. આ લોકો માર્બલ લેવા માટે આવ્યા હતા કે અન્ય કોઈ કારણે આટલી મોટી રકમ લઈને આવ્યા હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું કે ગાડીમાં સવાર 4 લોકો પંજાબના ભટિંડાના છે, જ્યારે બનાસકાંઠાના ચંદ્રાવતીના એક ઈસમને સાથે લઈ માર્બલ લેવા પાલનપુર જવા નીકળ્યા હતા, પરંતુ હાલ તો લાખો રૂપિયાની રકમને લઈ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
હાલમાં લગ્નની મોસમ ચાલી રહી છે, જે અંતર્ગત આજે મહેસાણા ઊંઝામાં 18 ગોળ પ્રજાપતિ સમાજનો 13મો સમૂહ લગ્નોત્સવ સત્કાર સમારોહ યોજાઈ ગયો, જેમાં 10 જેટલા નવ દંપતીઓ અગ્નિની સાક્ષી અને સમાજના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં પ્રભુતામાં પગલા માંડી નવજીવનની શરૂઆત કરી, સાથે સાથે લગ્નના પવિત્ર બંધને બંધાયેલા નવયુગલોને સમાજના દાતાઓ દ્વારા જીવન જરૂરિયાતની વિવિધ ચીજવસ્તુઓ ભેટ આપી, સફળ લગ્ન જીવનના આશીર્વાદ આપ્યા. અને આ પ્રસંગે ઊંઝા એપીએમસીના ચેરમેન ગૌરાંગભાઈ પટેલ, મોહનભાઈ ઓઝા, ગોવિંદભાઈ પ્રજાપતિ સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં હાજરી સમાજના સમૂહ લગ્નને સફળ બનાવ્યું. નોંધણી છે કે આ સમૂહ લગ્નોત્સવમાં ઊંઝા એપીએમસી દ્વારા રૂપિયા 31,000નું દાન આપવામાં આવ્યું હતું. વંડર સિમેન્ટ દ્વારા હવે કંપનીના બ્રાન્ડિંગ અને ક્રિકેટની રમતને પ્રોત્સાહન મળે તે માટે ભારતભરમાં ક્રિકેટની રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. વંડર સિમેન્ટ 7-7 પ્રતિયોગિતા નામની સ્પર્ધા ભારતભરમાં એક જ દિવસે યોજાનાર છે, જેના ભાગરૂપે આજે હિંમતનગર ખાતેથી અંગેની માહિતી આપતા પ્રચાર પ્રસાર વાહનનું પ્રસ્થાન કંપનીના ડીલર રીતેશભાઈ પંડ્યા દ્વારા કરાવાયું. નિઃશુલ્ક યોજાનારી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહિલાઓ પણ ભાગ લે એ માટેનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે, અને જીત મેળવનારી ટીમો માટે લાખો રૂપિયાના ઇનામો પણ રાખવામાં આવ્યા છે. વંડર સિમેન્ટ લિમિટેડ આખા ઇન્ડિયા લેવલે અત્યારે બહુ મોટી ગ્રોથ કરતી કંપની છે, એને આખા ઇન્ડિયા લેવલે 7-7 એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આખા ઇન્ડિયા લેવલે કર્યું છે. અને આજે અત્યારે આપણે અહીં ઊભા છીએ તો દરેક તાલુકા, દરેક જિલ્લા લેવલે, દરેક જગ્યાએ આજે એક ઓપનિંગ વાન થશે, જે વાન આખા કોઈ બી તાલુકાની અંદર ફરશે, દરેકને માહિતગાર કરશે, દરેકની ટીમો ભેગી કરશે. દરેકની ટીમો ભેગી કર્યા પછી અમે 16 ટીમ રમાડશું. 16 ટીમ રમાડ્યા પછી એમાં અમે એક ડ્રો કરીશું, કારણ કે 100 ટીમો આવશે, ફોર્મ તો બધા આવવાના, તો એની અંદર અમે ડ્રો કરીને 16 ટીમો ફાઇનલ કરીશું. અહીંયા તાલુકા લેવલ હિંમતનગર રમાડીશું, એ જ રીતે બિલોડા, વિજયનગર, સાબરકાંઠા બધા તાલુકા રમાશે. એમાં એક વિજેતા જાહેર થશે તાલુકાનો. તાલુકાના વિજેતા જાહેર થયા પછી એમાં અમે જિલ્લા લેવલે રમાડીશું. જિલ્લામાં જે વિનર થશે એ ઝોન અમદાવાદમાં જશે, પછી ગુજરાત અને આખા ઇન્ડિયા લેવલે આખી મેચ જશે. ટુર્નામેન્ટ રમાડવાનો પર્પઝ એક એવો છે કે અમારી વંડર સિમેન્ટ જે કંપની છે બહુ ક્વોલિટીની અંદર નંબર 1 છે. ઘરે ઘર સુધી અમારું જાહેરાત જાય, દરેક જોડે અમે કનેક્ટિંગ થઈએ, પબ્લિક જોડે અમારું રિલેશન વધે, અને અમારો એક વંડર સિમેન્ટ જે ધ્યેય છે એ અમે પરિપૂર્ણ કરવા માગીએ છીએ. બ્રાન્ડિંગ છે અને સમાજમાં બી એક ઉપયોગી થાય, અને એ રીતે છે. હવે આની અંદર એવું છે કે જે ટીમની અંદર લેડીઝ હશે તેમાં ક્રિકેટ ટીમના માનો કે 7-7ની ઓવર છે, 7 એના ખેલાડીઓ છે, તેમાં 7 રન જો લેડીઝ હશે તો એને 7 રન બોનસ આપવામાં આવશે. અમારો એક ઉદ્દેશ એ બી છે, બેટી બચાવો વાળો, બેટી બચાવો એક અમારું બી છે, અને લેડીઝ બી અંદર પાર્ટિસિપેટ થાય એવો એક અમારો અભિગમ છે. ભારતમાં ઘણા લાંબા સમયથી ઈવીએમ પર ચૂંટણીઓ યોજાઈ રહી છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વિવિધ રાજકીય પક્ષોએ ઈવીએમ પર સવાલ ઉઠાવતા હવે ભારતના ચૂંટણી પંચે ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમવાર વીવીપેટ મશીન ચૂંટણી યોજવાનું નક્કી કર્યું છે. આજે વિવિધ રાજકીય પક્ષોએ વીવીપેટ અવગત કરવા માટે ખાસ નિદર્શન યોજવામાં આવ્યું હતું. ભારતમાં કોઈ પણ રાજકીય પક્ષ હોય હંમેશા હાર માટે કોઈ ને કોઈ બહાને પોતાનો બચાવ કરતો રહ્યો છે, પછી તે હરીફ પક્ષની નીતિ કે અનીતિને ઠેરવીને અથવા તો ચૂંટણી પંચની કામગીરીનું બહાનું બનાવીને પોતાની નિષ્ફળતા છુપાવતો હોય છે. ત્યારે છેલ્લા કેટલા સમયથી ભારતમાં ઈવીએમ દ્વારા યોજાઈ રહેલી ચૂંટણી અંગે પણ તાજેતરમાં નવા વિવાદો સામે આવ્યા છે, જેને પગલે ભારતના ચૂંટણી પંચે ગુજરાતની આગામી ચૂંટણીમાં નવા સુધારા કર્યા છે. ગુજરાતમાં આગામી ચૂંટણી ઈવીએમની સાથે સાથે વીવીપીએટીના મશીન દ્વારા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે વીવીપીએટીની જાણકારી માટે આજે ડીસાની પ્રાંત કચેરી ખાતે વિવિધ રાજકીય પક્ષોના કાર્યકરોની હાજરીમાં નિદર્શન યોજવામાં આવ્યું હતું, અને તમામ રાજકીય પક્ષોના કાર્યકરોને નવી ચૂંટણી પદ્ધતિ અંગે જાણકારી આપવામાં આવી હતી, જેમાં વીવીપીએટી દ્વારા કેવી રીતે મતદાન થશે અને કેવી રીતે મત વીવીપીએટી કામ કરશે તેની સમજણ આપવામાં આવી હતી. આપણે સૌ જાણીએ છીએ કે ડિસેમ્બર 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે, તો એમાં આ વખતે ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં સૌ પ્રથમવાર વીવીપેટનો ઉપયોગ થઈ રહ્યો છે. તો આપણી વિધાનસભા મતવિસ્તારમાં જેટલા 27 જેટલી ટીમો અને 20 જેટલા ઈવીએમ અને વીવીપેટ સાથેની નિર્દેશનની ટીમો દરેક સિટી વિસ્તાર ડીસા અને વિધાનસભાના 279 જેટલા બૂથ ઉપર
દરેક ગામે જઈ અને આ ટીમો એ વીવીપેટ અને ઈવીએમનું નિર્દેશન કરશે, જેથી લોકો જાણી શકે કે વીવીપેટનો શું ઉપયોગ છે, ઈવીએમમાં કેવી રીતે મત આપી શકાય, અને મત આપ્યા પછી વીવીપેટમાં જે ઉમેદવારને મત આપ્યો હોય એમની એક કાપલી જે એમને દેખાશે કે જેમાં એમને એ સેટિસ્ફાય થશે કે મેં કોને મત આપ્યો. આ એક ટ્રાન્સપરન્સી માટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા એક ખૂબ સારું પગલું લેવામાં આવ્યું છે અને લોકોને વધુમાં વધુ આ બાબતની જાણકારી મળે એવો તંત્ર દ્વારા સમગ્ર પ્રયાસ થઈ રહ્યો છે. ઈવીએમ પર યોજાતી ચૂંટણીને લઈ વિપક્ષો દ્વારા અનેક સવાલો ઉભા કરવામાં આવ્યા છે, ત્યારે હવે વીવીપીએટી દ્વારા પ્રથમવાર યોજનારી ચૂંટણી નિર્વિવાદિત થાય તેવી આશા રાખીએ. વિપુલ ઠક્કર, લોકમત ન્યૂઝ, ડીશા. આગળ જોઈશું કેટલાક મહત્વના સમાચાર, પણ અત્યારે રોકાઈ એક નાનકડા વિરામ માટે. कहाँ चले भैया साहब? हमको मंडी जाना है. ऐसे कहाँ देख रही हो? अरे दहेज में स्कूटर आया है, ये बात पे इतराना जरूरी नहीं है, हमारा काम जरूरी है. अरे चार क्लास कहाँ पढ़ लिए, भाव खा रही हो? अंदर जाओ. चलो भाव कहाँ खा रहे, भाव तो दिए हैं. दहेज दिए हैं मतलब भाव दिए हैं, खरीद लिया है आपके बेटे को. इज्जत से पूछेगा तो मिलेगा यूज करने, स्कूटर भी और बेटा भी. पढ़ेगी बेटी तभी तो बढ़ेगी बेटी. चलो घर के आंगन में बेटियां दादी सा की तरह, मासूमियत, चंचलता, भोलापन माँ की तरह. घर के इस कोने से उस कोने तक दौड़ते फिरना बुआ की तरह. सब कुछ आप जैसा ही है, फिर भी आप लोग मुझे पैदा नहीं होने देना चाहते. क्यों दादी, क्यों बुआ, क्यों माँ? क्या आप जैसा होना अपराध है? क्यों? बेटी को पैदा होने दीजिए, क्योंकि बेटियां आप जैसी ही प्यारी हैं. बेटी बचाओ. आ धुमाड़ो, आ मेहनत, आ तकलीफों, महिलाओं ने मळे सन्मान एटले जमे लाव्या छीए प्रधानमंत्री उज्ज्वला योजना. દરેક રસોડામાં હોય એલપીજી, જેનાથી થાય સમય અને નાણાંની બચત અને મળે સારું સ્વાસ્થ્ય અને સન્માન પણ. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, સ્વચ્છ ઈંધન, બહેતર જીવન. એક ગેમ ચેન્જર ક્રિએટ કરતા હૈ પાથ બ્રેકિંગ માઇલસ્ટોન્સ. જીએસટી સુગમ વ્યાપાર કો દે નયે આયામ. એક ગેમ ચેન્જર કો હોના ચાહિયે ફાસ્ટ. जीएसटी एक सरल और बेहतर टैक्स सिस्टम. गेम चेंजर वो है जो बदले आपकी तरफ दुनिया का नजरिया. जीएसटी बनाए अर्थव्यवस्था को व्यापार के अनुकूल. जीएसटी एक गेम चेंजिंग पहल. जीएसटी एक राष्ट्र एक कर एक बाजार. વિધાનસભા ક્ષેત્રમાંથી સાંસદ હરિભાઈ ચૌધરીએ 60,000 લીડ મળી હતી અને આજે ભાજપ હાઈકમાન્ડે તેમણે આ વિસ્તારની પ્રચાર પ્રસારની જવાબદારી સોંપી હોવાનું જણાવ્યું હતું. કેન્દ્રને ગુજરાત સરકારની અવર્ણનીય સિદ્ધિ અને વિકાસ લોકોના ઘરે ઘરે લઈ જવાનો મુખ્ય હેતુ આ યાત્રાનો છે.
મંત્રી હરિભાઈએ હાલની ચૂંટણીમાં બનાસકાંઠામાં જરૂર પડી તો નરેન્દ્રભાઈ મોદીને હું જરૂર બોલાવીશ એમ જણાવી તમામ 9 સીટ પર વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત કૌરવ મહાસંપર્ક અભિયાનની શરૂઆત કરી છે. 7 તારીખથી 12 તારીખ સુધી મુખ્યમંત્રી, રાષ્ટ્રીય અધ્યક્ષ, કેન્દ્રના મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ 7 તારીખથી 12 તારીખ સુધી ઘેર ઘેર જઈને બૂથમાં જઈ અને દરેક ઘરના લોકોને મળી ગુજરાત અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે, જે વિકાસ થયો છે તેનો પ્રચાર કરશે. આજે બનાસકાંઠાના ડીસા વિધાનસભામાં માલગઢ ગામમાં આ કાર્યક્રમની શરૂઆત મેં કરી છે. સવારથી 10 વાગ્યાથી મેં આ કાર્યક્રમ શરૂઆત કરી અને આ લગભગ 4th કાર્યક્રમ છે. 7 સુધી અમે ડીસા વિધાનસભામાં રહીશું અને મેક્સિમમ લોકોનો સંપર્ક ઘર ઘર થાય અને એમના ઘરનો મોબાઈલ નંબર તો અમે લીધા છે વડીલોના. લગભગ દરેક બૂથમાં અમે લોકો 100-150 માણસોના મોબાઈલ નંબર કે જ્યારે ચૂંટણી આવશે ત્યારે અમે એમને યાદ કરાવશું કે ભાઈ તમે ભારતીય જનતા પાર્ટીને કમાન્ડર વિચાર ઉપર મત આપો. આજે માલગઢમાં જે રીતે ઉત્સાહભેર લોકોએ મારું સ્વાગત કર્યું, બહેનો બાળકો બધા લોકો ખુશ થઈને સ્વાગત કર્યું બદલ હું માલગઢની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને મને વિશ્વાસ છે કે ડીસા વિધાનસભા અને બનાસકાંઠાની 99 વિધાનસભા અને ગુજરાતની 150 સીટ ના લક્ષ સાથે 2017માં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે એવો મને વિશ્વાસ. આજથી રાજ્યભરમાં ભાજપ સરકારની ગૌરવ જનસંપર્ક યાત્રા શરૂ થઈ છે, ત્યારે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં ભાજપની ગુણવત્તા ગૌરવ સંપર્ક અભિયાનનો માહોલ અને વિધાનસભાના મહિલા ચેરમેન લીલાબેન અંકોલિયા દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં કોર્પોરેટરો તેમજ ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ કેન્દ્ર અને ગુજરાત સરકારની અવર્ણનીય સિદ્ધિ અને વિકાસ લોકોના ઘરે ઘરે લઈ જવાનો મુખ્ય હેતુ આ યાત્રાનો હોવાની વાત કરી હતી. વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ સત્તાધારી ભાજપે વિવિધ કાર્યક્રમો દ્વારા મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો છે. પાટણમાં તિરુપતિ ટાઉનશીપમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થતા સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અનિયમિત પાણી આવવાના કારણે પીવાનું તેમજ જરૂરિયાત પૂરતું પાણી ન મળતા સ્થાનિક લોકોએ નગરપાલિકામાં રજૂઆતો કરી હતી, પરંતુ તંત્રના બહેરા કાન સુધી વાત ન પહોંચતા આખરે રહીશો જિલ્લા કલેક્ટર કચેરીમાં દોડી આવ્યા હતા, જ્યાં કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી પાણીની સમસ્યા ત્વરિત દૂર કરવાની માંગ કરી હતી. હાલમાં પાટણ નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન ચાલે છે, પરંતુ શહેરના વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાને દૂર કરવામાં પાલિકા તંત્ર નિષ્ફળ નીવડી છે. અહીંયા અમારી સોસાયટીમાં પાણીનું પ્રેશર બહુ ઓછું આવે છે પાણી, અને લગભગ ઘણા વખત પછી 2-3 દિવસ આવતું જ નથી, એટલે પાણીના નળની પાઇપલાઈન છે એના પ્રોબ્લેમ માટે અમે સાહેબને મળવા આવેલા. કયા વિસ્તારનો પ્રોબ્લેમ છે? તિરુપતિ ટાઉનશીપમાં રહીએ છીએ અને અમારી સોસાયટીમાં પાણી ખૂબ જ ઓછા પ્રેશરથી આવે છે, કોક કોક વાર તો 3-3 દિવસ સુધી આવતું જ નથી, અને ટેન્કરો આખી સોસાયટીમાં ફરતા હોય છે, એટલે એની રજૂઆત કરવા અમે કલેક્ટર સાહેબ પાસે આવેલા અને એમણે અમને સારો સહકાર આપ્યો ને આ કામ એ લોકો જલ્દી પૂરું કરશે એવું. સરકાર રોડ રસ્તાના કામો પાછળ લાખો રૂપિયાની ગ્રાન્ટો ફાળવે છે, પરંતુ ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતથી કોન્ટ્રાક્ટરો હલકી ગુણવત્તાના રોડનું નિર્માણ કરી નર્યો ભ્રષ્ટાચાર આચરે છે, ત્યારે પાટણના રાધનપુરમાં 2 માસમાં લાખો રૂપિયાના ખર્ચે વિવિધ વિસ્તારોમાં બનેલા માર્ગોનું બાળ મરણ થયું છે. રસ્તાના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવા અંગે નગરપાલિકાના કેટલાક કોર્પોરેટરો તેમજ નગરજનોએ ચીફ ઓફિસરને રજૂઆતો કરી હતી, તેમ છતાં પાલિકાના જવાબદાર અધિકારી દ્વારા કોઈ જ કાર્યવાહી થઈ નથી, જેના પગલે નગરજનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆતો કરી હતી. નગરજનોનું કહેવું છે કે શહેરમાં વિવિધ વિસ્તારો પૈકી ગ્રીન પાર્કમાં આરસીસી રોડ, પ્રભાત ટોકીઝની જય હિન્દ ના વિસ્તારોમાં નવીન રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ રોડનું કામ હલકી ગુણવત્તાનું થયું હોવાથી ટૂંક સમયમાં જ માર્ગો પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને આ માર્ગના કામમાં મોટા પાયે ખાયકી થઈ હોવાની જવાબદારો સામે પગલાં ભરવાની માંગ કરી છે. એક તરફ સરકાર પારદર્શક વહીવટની વાતો કરે છે, પરંતુ નરી વાસ્તવિકતા એ છે કે આજે સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર ફૂલો ફાલ્યો છે, જેમાં ખાસ કરીને શહેરીજનોને સ્પર્શતા પાયાની કામોમાં તો ભ્રષ્ટાચારે માજા મૂકી દીધી છે. રાધનપુર નગરમાં છેલ્લા 2 મહિનામાં તાજેતરમાં બનાવવામાં આવેલા રોડો અત્યારે એટલા બધા અત્યંત ખરાબ છે, છેલ્લા 2 મહિનામાં જ ખાડાઓ પડી ગયા છે,
અમુક જગ્યાએ એ લોકોએ સળિયા નાખ્યા નથી. નગરપાલિકાના ભ્રષ્ટ કર્મચારીઓ અને પદાધિકારીઓની મિલીભગતથી આ રોડો બનાવેલ છે. કેટલાક કોર્પોરેટરોની રજૂઆતો પણ છે, છતાં નગરપાલિકાના ચીફ ઓફિસરે અત્યાર સુધી કોઈ પેમેન્ટ અટકાવ્યું નથી કે કોઈ કાર્યવાહી કરી નથી. જે બાબતે અમે આજે રાધનપુર ખાતે પ્રાંત ઓફિસરને આવેદન પત્ર પત્રકારોએ સાથે મળીને આપ્યું છે અને ગિલવા સાહેબે એમ પણ કીધું કે અમે ટૂંક સમયમાં આ બાબતે તપાસ કરાવીશું. નાનજી ઠાકોર, રાધનપુર. નોટબંધીના એક વર્ષ બાદ આગળની રણનીતિ કયા પ્રકારની હશે તે મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે રોડમેપ રજૂ કરી તેવા એંધાણ રાજકીય વર્તુળોમાં જોવા મળી રહ્યા છે. અને આ રોડમેપને કઈ રીતે રજૂ કરવામાં આવશે એ વિશે ઉચ્ચ સ્તરે વિચાર વિમર્શ ચાલુ છે. 10 નવેમ્બર પહેલા તમામ કેન્દ્રીય પ્રધાનોની એક બેઠક બોલાવવામાં આવી છે, જેમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ આગામી અભિયાન વિશે સવિસ્તાર યોજના રજૂ કરવામાં આવશે. વિપક્ષની ટીકાની અવગણના કરતા વડાપ્રધાન મોદીના અધ્યક્ષપદમાં કેન્દ્ર સરકારે નોટબંધીનું એક વર્ષ પૂરું થતાં 8 નવેમ્બરે એન્ટી બ્લેક મની ડે ઉજવવાનો નિર્ણય કર્યો છે. વિપક્ષોએ આ દિવસે સમગ્ર દેશમાં વિરોધ દિવસ મનાવવાની ઘોષણા કરી છે. ઉલ્લેખનીય છે કે નોટબંધી કરીને સરકારે ભ્રષ્ટાચાર, નકલી નોટો અને કાળું ધન બહાર લાવશે એવા દાવા કર્યા હતા. પરંતુ હકીકત એ છે કે દેશમાં નથી ભ્રષ્ટાચાર બંધ થયો, નથી કાળું નાણું બહાર આવ્યું કે નથી નકલી નોટો ઝડપવાનો સિલસિલો બંધ થયો. ઉલટાનું સામાન્ય પ્રજા નોટબંધીથી હેરાન પરેશાન થઈ ગઈ છે. ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્યકક્ષાની બહેનોની ખો ખો સ્પર્ધા રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત સુરગવાળા સાર્વજનિક હાઈસ્કૂલ વડિયાના સહયોગથી જિલ્લા રમતગમત અધિકારીની કચેરી અમરેલી દ્વારા યોજાઈ હતી, જેમાં 14 વર્ષથી નીચે અને 17 વર્ષથી નીચેની તમામ બહેનોએ ખો ખો સ્પર્ધા આગામી 15 નવેમ્બર સુધી ચાલશે. વર્તમાન સમયમાં રમતગમતનું મહત્વ વધી રહ્યું છે, સાથે રમતથી શરીરની શારીરિક તંદુરસ્તી અને માનસિક જળવાઈ રહી છે. સમાચારોમાં ફરીવાર સમય થયો છે કે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું લોકમત ન્યૂઝમાં. झाड़ी के पीछे पेड़ के नीचे तालाब के आजू पटरी के बाजू करते हो तुम पेट हल्का ना शौचालय ना है नलका फैल गई गंदगी बीमारी चारों ओर अरे इसीलिए बॉस शट द डोर मतलब दरवाजा बंद करो दरवाजा बंद दरवाजा बंद तो बीमारी बंद अरे खुले में जब शौच करोगे खुल के रोग फैलाओगे तो भाई बीमार पड़ोगे सब संग तो क्या करें दरवाजा बंद करो दरवाजा बंद दरवाजा बंद तो बीमारी बंद बात समझ में आई तो ही लाओ अपनी मुंडी शौच करना है तो बंद करो भाई कुंडी शौचालय का उपयोग कीजिए और भारत को स्वच्छ बनाइए तुम्हारी बेटी की अभी काम करने की उम्र नहीं है क्यों दीदी ये तो सारे काम कर लेती है बिल्कुल नहीं करेगी ना यहाँ ना और कहीं अभी बहुत छोटी है सुनीता इसे तो स्कूल जाना चाहिए ये 12 साल की है इसकी उम्र में तो मेरी शादी हो गई थी वो भी जुर्म था और 14 साल से कम उम्र के बच्चों से काम करवाना भी कानूनन जुर्म है तुम क्या मुझे जेल भिजवाओगी कहीं आप तो ऐसा अपराध नहीं कर रहे ये 3 रंग सिर्फ रंग नहीं एक पहचान है जो हमें एक सूत्र में बांधते हैं ये गीत सिर्फ गीत नहीं एक जज्बा है ये हम सबको एक सूत्र में बांधता है GST ये टैक्स सिर्फ टैक्स नहीं एक पहल है देश के बाजार को एक सूत्र में बांधने की GST एक राष्ट्र एक टैक्स एक સમાચારોમાં ફરીવાર સ્વાગત છે આપનું.
અમરેલી જિલ્લાના બગસરામાં એસટી ડેપોથી જૂના બસ સ્ટેન્ડ સુધીનો રોડ બનાવવા સ્થાનિક લોકો દ્વારા અવારનવાર તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા આખરે સ્થાનિક લોકો દ્વારા ભારે ચક્કાજામ કરી વર્તમાન સરકાર સમક્ષ રોષ ઠાલવ્યો હતો. ભાજપના અગ્રણી સંજય ધાણકની આગેવાનીમાં ભાજપના કાર્યકરો રોડ પર બેસી ગયા હતા અને વિરોધ દર્શાવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમથી નગરપાલિકાના તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ પગલે નગરપાલિકાના હેડ ક્લાર્ક એસટી ડેપોથી જૂના બસ સ્ટેન્ડ સુધીનો રોડ બનાવવાની બાંયધરી આપી. આ ચક્કાજામની જાણ અમરેલી ડીવાયએસપીને થતાં તેઓની ટીમ સાથે બગસરા દોડી આવેલ અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરો બંદોબસ્ત જાળવ્યો. પ્રશ્નમાં કોંગ્રેસ શાસિત નગરપાલિકા છે, વર્ક ઓર્ડર મળી ગયા છે, પણ કિન્ના ફરી રાખી અને અહીંના અમારા વેપારીઓ રજૂઆત કરવા જાય છે તો એમ કે છે તમારે થાય કરી દો, રોડ નહીં થાય આવી ધમકીઓ મારે છે, એટલે અમે વેપારીઓને બધા હા રોડ બનાવવાની ખાતરી આપશે તો આંદોલન સમેટી લેશું. પાલનપુરમાં ઠાકોર સેના દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, જેમાં જિલ્લા પ્રમુખ મેલાજી ઠાકોર સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં ઠાકોર સેનાના કાર્યકરોએ કોંગ્રેસમાં અલ્પેશ ઠાકોરને જોડાવાના નિર્ણયને આવકાર્યો હતો અને દિયોદરમાં સેનાના કાર્યકરો પર થયેલી ઘટનાને વખોડી હતી. વધુમાં કોંગ્રેસ ચૂંટણીમાં જેટલી ટિકિટ આપશે તે પ્રમાણે ઠાકોર સેના ચૂંટણી લડશે. આ ઉપરાંત ઠાકોર સેના ગુજરાતમાં દારૂબંધીનો વિરોધ યથાવત રાખશે તેમ જણાવ્યું હતું. એકતા મંચ બનાસકાંઠા જિલ્લો અલ્પેશભાઈની સાથે છે. અલ્પેશભાઈ જે નિર્ણય લીધો એ આખા બનાસકાંઠાની અમારી ટીમ એમના જોડે છે, પણ દિયોદરમાં જે અમારા બે સૈનિકો પર હુમલો કરવામાં આવ્યો એ ખરેખર નિંદનીય છે. ખરેખર આમ મારી નાખવાનો ઘાતકી જે હુમલો કરવામાં આવ્યો અને અમે અમારી આખી ટીમ વખોડીએ છીએ. પણ કેશાજી ચૌહાણનું જે અમારા સૈનિકો દ્વારા નામ લેવામાં આવ્યું, ખરેખર કેશાજી ચૌહાણને થોડી પણ સમાજ પ્રત્યે લાગણી હોય આવા મારી નાખવાનો હુમલો કેશાજી ચૌહાણ ના કરે, પણ જે પણ અમારા સમાજના યુવાનો આ જે હુમલો કર્યો એ હુમલો કોઈ નેની લાલચમાં કોઈ વ્યક્તિ ના કરે, ખરેખર એમને કોઈ મોટી લાલચ આપવામાં આવી હોય અને અમને અને અમારી ટીમનો શખ્સ કે શંકરભાઈના માધ્યમથી જ આ હુમલો કરવામાં આવ્યો છે અને એમને જ કરાવરાયો છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો લોકમત ન્યૂઝ. રજા આપશો. નમસ્કાર.